સુરેશના હરિપુરામાં બે દિવસીય કોવિડ વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ બંને દિવસ દરમિયાન વિસ્તારના 180 લોકોને વેક્સિન આપવામાં આવી હતી। છેલ્લે એક અઠવાડિયાથી હરિપુરા ખાતે રહેતા યુવા નેતા મોઇન મેમણ સહિત વિસ્તારના આગેવાનો ઇમ્તિયાઝ અમલા, ઉમર કોડાવાલા, રફીક મિસ્ત્રી, અસલમભાઈ કોડાવાલા, સફવાન ઓલપાણવાળા, મુના ફ્રાંદેરી, આરિફ સાનાગર તથા અન્ય આગેવાનો વેક્સિન લેવા માટે હરિપુરામાં રહેતા મુસ્લિમ સમાજના લોકોને જાગૃત કરી રહ્યા છે અને વેક્સિન લીધા પછી કોઈ બીમારી કે તકલીફ થતી નથી તથા વેક્સિનથી થતા ફાયદાઓની સમજ આપી રહ્યા છે અને એક અઠવાડિયાની મહેનત બાદ બે દિવસનો આ કેમ્પ સફળ રહ્યો હતો અને આગામી 27મી તારીખે રામપુરા ખાતે આવેલી મીર સ્કૂલમાં, 28મી તારીખે સલાબતપુરા ખાતે અને 31મી તારીખે પટની હોલ ખાતે પણ વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં વધુમાં વધુ મુસ્લિમ સમાજના લોકોને વેક્સિન આપી કોરોનાથી રક્ષણ આપવાની કામગીરી કરવામાં આવશે। હરિપુરા વિસ્તારમાં કોવિડ વેક્સિનેશન માટેનું પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો। વિસ્તારના દરેક લોકોને કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી છે। ગઈકાલે અને આજે બે દિવસ મળીને 170-180 જેવા વ્યક્તિઓને કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવેલી છે। અમે લોકોએ છેલ્લા 10-15 દિવસથી અમારી સાથે ઇમ્તિયાઝભાઈ છે, અસલમભાઈ કોળાવાલા છે, રફીકભાઈ છે, ઉમરભાઈ છે, અમે બધા મળીને વિસ્તારમાં લોકોને સમજાવવા જતા હતા, જાગૃતતા ફેલાવવા જતા હતા કે ભાઈ કોવિડ વેક્સિન જે સરકાર દ્વારા આપવામાં આવી રહી છે એ વેક્સિન લઈ લેવાની છે, એનાથી કોઈ તકલીફ થતી નથી અને સરકાર અત્યારે ઘરે ઘરે જઈને લોકોને આપી રહી છે તો એનો લાભ લઈ લેવો પડશે। અન્ય વેક્સિન માટે જે લોકોના મગજમાં ગેરસમજો હતી કે વેક્સિન લેવા પછી XYZ બીમારીઓ થાય છે, વેક્સિન લીધા પછી આ થાય છે, વેક્સિન લીધા પછી પેલી બીમારી થાય છે, તો લોકોને ઘરે ઘરે જઈને સમજાવ્યા છે અને લોકોએ ત્યાર પછી વેક્સિન લેવાનું શરૂ કર્યું છે। અને અમારા આગલા વીકમાં 27 તારીખે મીર સ્કૂલમાં પ્રોગ્રામ છે, 28 તારીખે સલાબતપુરામાં એક પ્રોગ્રામ છે અને 31 તારીખે પટની હોલમાં પણ એક વેક્સિનેશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે।